અરવલ્લીના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રીને લખાયો છે એક પત્ર. આ પત્રમાં તેઓએ બાયડથી સાઠંબા તાલુકાને અલગ કરવા માટે માંગ કરી છે. સાઠંબાને અલગ તાલુકાનો દરજ્જો આપવા માટે ધવલસિંહ દ્વારા માંગ કરવામાં આવી છે. તેઓએ આ માટે મુખ્યમંત્રીને લખ્યો છે એક પત્ર. બાયડ તાલુકો એટલો મોટો તાલુકો છે કે જેના કારણે વિકાસથી લઈને તમામ પ્રકારથી જે જરૂરિયાતો ઊભી થાય છે ને, જરૂરિયાતો સુધી સામાન્ય ખેડૂત પહોંચી શકતો નથી. ધારો કે તાલુકા પંચાયતમાં કામ હોય, મામલતદાર કચેરીમાં કામ હોય, એ પહોંચી શકતો નથી ને એના કારણે મને ખૂબ જરૂરિયાત લાગી એટલે મેં આજરોજ પત્ર લખ્યો છે કે ભાઈ બાયડમાંથી સાઠંબાને અલગ તાલુકા તરીકેનો દરજ્જો આપવામાં આવે. અરવલ્લીમાં મોડાસા નગરપાલિકા હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વ્યવસાય વેરાની વસૂલાત માટે એક્શન મોડમાં છે મોડાસા નગરપાલિકા. હાલ વ્યવસાય વેરાની વસૂલાતને લઈને મોડાસા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. નગરપાલિકા વિસ્તારની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી છે. વ્યવસાય વેરો ભરપાઈ ન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. 3,000 થી વધુ દુકાનદારો પર વ્યવસાય વેરા અધિનિયમ હેઠળ તપાસ કરાઈ. દુકાનદારોને વાર્ષિક ટર્નઓવર પર વ્યવસાય વેરા વસૂલાત માટેની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. દુકાન ઉપર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વસૂલાત કરવામાં આવી છે. વેરો ભરપાઈ ન કરતા વેપારીઓમાં હાલ આ કાર્યવાહીને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. જે વેપારીઓનો વ્યવસાય વેરો બાકી છે તેઓનો વ્યવસાય વેરો વસૂલ લેવાની કાર્યવાહી અત્રેથી શરૂ કરેલ છે અને જે વર્ષો જે લોકોનો જૂનો બાકી છે અને જે વર્ષોથી ભરતા નથી તેઓ સામે દંડનીય કાર્યવાહી નોટિસ પાઠવીને તેનો જોડેથી જે નિયમો મુજબ દંડ થશે તે વસૂલ લઈ વ્યવસાય વેરો વસૂલ કરવામાં આવશે. તાતરા બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર શૌચાલય કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. અહીં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ડીસા તાલુકાના ધનસુરા ગામમાં શૌચાલયના બાંધકામમાં ગેરરીતિ સામે આવી. ધનપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અને મંત્રી સહિત સખી મંડળના લીડર અને ઉપલીડર સામે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જિલ્લા વિકાસ એજન્સી દ્વારા 57 જેટલા શૌચાલયોની તપાસ કરવામાં આવતા 8,76,000 ની ગેરરીતિ સામે આવી છે.